ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બાળકો, મજામાં ને? વેરી. ચાલો આજે કલોલ વિશે ભણવાની છે, તો તમે બધા તમારી કલોલની સ્વાધ્યાય પોથી ખોલો. બધા બાળકો પોતાની કલોલની સ્વાધ્યાય પોથી ખોલે. તેમાં તમે ગઈકાલનો વિડીયો જોઈ લીધો છે બધાએ. જુઓ, પેજ નંબર 48 સુધી બધાને પૂર્ણ કરાવ્યું છે, તો આજે આપણે પેજ નંબર 49 ભણવાનું છે. તો બધા બાળકો પોતાની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 49 પર આવી જાય. ચલો ફટાફટ બાળકો પેજ નંબર 49 ખોલો. જુઓ, તેમાં આપ્યો છે પ્રશ્ન નંબર 10. નીચેના સાચા વાક્ય સામે સાચાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. આપેલ છે બધાને? વેરી ગુડ. તો ચાલો જોઈએ. રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. રૂપેશ કાકાને બાળકો ગમતા હતા કે ન ગમતા હતા? ગમતા હતા. તો આ વાક્ય ખોટું છે. તો ચાલો બધા ખોટું કરી લ્યો ત્યાં. આગળ જોઈએ. રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો અક્ષયનીબેન જે રૂચા હતી તેને શિક્ષક રમવું ગમતું હતું. હા, તો આ વાક્ય સાચું છે. તો તમે બધા ત્યાં સાચું કરો. આગળ જોઈએ. શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. શ્રીકાંત શું કરતો હતો? આખો દિવસ મોબાઈલથી રમતો હતો. તો આ વાક્ય સાચું છે. ત્યાં સાચું કરી દો બધા. આગળ જોઈએ 4 નંબર. અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા આપ્યું. અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા આપ્યું. આ વાક્ય ખોટું છે. કયું રમકડું આપ્યું હતું? બોલતું વાંદરું. તો આ વાક્ય ખોટું છે. ત્યાં ખોટું કરો બધા. આગળ જોઈએ. અક્ષય અને શ્રીકાંતે સાપસીડીની રમત રમવાનું ચાલુ કર્યું. આ વાક્ય સાચું છે. બંને સાપસીડી રમતા હતા. તો ત્યાં સાચું કરી દો બધા. આગળ જોઈએ. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હશે. આ વાક્ય ખોટું છે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય, હશે તો તે પણ હશે. તો શું છે આ વાક્ય? ખોટું છે. તો ચાલો બધા અહીંયા ખોટું કરો. આગળ જોઈએ. બોલતો વાંદરું ભણવા બેઠું હતું. બોલતા વાંદરાને પણ રૂચાએ ભણવા બેસાડ્યા હતા. આ વાક્ય સાચું છે. ત્યાં સાચું કરી દો બધા. 8 નંબર જોઈએ. કબૂતર રમકડાનું હતું. આ વાક્ય ખોટું છે. કબૂતર રમકડાનું હતું બાળકો નહીં. રૂચા તેની પાછળ ગઈ તો કબૂતર ઉડી ગયું હતું. કબૂતર સાચું હતું. તો આ વાક્ય ખોટું છે. તો ત્યાં ખોટું કરો બધા. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ચાલો જોઈએ ખાલી જગ્યા. રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા. ક્યાં રહેવા ગયા હતા? અમેરિકા. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા. તો તમે ખાલી જગ્યામાં અમેરિકા લખો. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા. આગળ 2 નંબર જોઈએ. રૂપેશ કાકાએ પોતાના ઘરને ખાલી જગ્યા નામ આપ્યું. તો આપણે વાર્તા ભણ્યા, તેમાં શું નામ આવ્યું હતું? ટોય હાઉસ. તો ખાલી જગ્યામાં શું આવે? ટોય હાઉસ. તો તમે લખો અહીંયા ટોય હાઉસ. રૂપેશ કાકાએ પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. આગળ જોઈએ 3 નંબર. અક્ષય અને ખાલી જગ્યા પાકા ભાઈબંધ હતા. તો અક્ષયના ભાઈબંધનું નામ શું હતું? શ્રીકાંત. શું હતું? શ્રીકાંત. તો તમે ખાલી જગ્યામાં લખો શ્રીકાંત. અક્ષય અને શ્રીકાંત પાકા ભાઈબંધ હતા. આગળ જોઈએ. રૂચા ખાલી જગ્યાની બહેન હતી. રૂચા કોની બહેન હતી? અક્ષયની. તો તમે ખાલી જગ્યામાં નામ લખો અક્ષય. રૂચા અક્ષયની બહેન હતી.
પાંચ નંબર, ખાલી જગ્યા એ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. તો કોણ શિક્ષક શિક્ષક રમતું હતું? રૂચા. તો તમે લખો, રૂચાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. છ નંબર, રૂચાએ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. રૂચાએ શું કર્યું હતું? કોને ઊભું રાખ્યા હતા? બોલતા વાંદરાને, કારણ કે જેમ રૂચા બોલે તેમ તેના સાળા પાડતું હતું. તો રૂચાએ બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. સાત નંબર, અક્ષયે ખાલી જગ્યાની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષયે કઈ રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી હતી? સાપ સીડીની. તો તમે ખાલી જગ્યામાં લખો, સાપ સીડી. અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. આગળ જોઈએ આઠ નંબર, બારી પાસે એક ખાલી જગ્યાએ રૂચાએ જોયું. બારી પાસે શું જોયું હતું રૂચાએ? કબૂતર. તો બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. તો ખાલી જગ્યામાં કબૂતર લખો બધા. ચલો પેજ નંબર 49 બધાને પૂર્ણ થઈ ગયા. પેજ ફેરવો, પેજ નંબર 50. બધા પેજ નંબર 50 ખોલે. જો 12 નંબર, અભિનય કરો અને લખો. શું આપ્યું છે? આવો અભિનય કરો. નીચે વાંદરા આપ્યા છે તેવો અભિનય તમે કરો. એક નંબરમાં છે, વાંદરું શું કરે છે? ખાય છે. શું કરે છે? ખાય છે. તો અહીંયા જુઓ, પહેલું વાંદરું ખાલી જગ્યા છે. તો પહેલું વાંદરું ખાય છે. ગાય છે કે ખાય છે? ખાય છે. તો પહેલામાં લખો, ખનેકાનો ખા ય. પહેલું વાંદરું ખાય છે. ચાલો આગળ જોઈએ, બે નંબર ઉપર વાંદરું શું કરે છે? રડે છે કે હસે છે? રડે છે. તો બીજામાં લખો, બીજું વાંદરું રડે છે. કૌંસમાં આપ્યું છે હસે અને રડે. તો તેમાંથી તમે લખો, રડે છે. ચલો ત્રીજું વાંદરું જોવો, શું કરે છે? નાચે છે. શું કરે છે? નાચે છે. તો અહીંયા જુઓ, ત્રીજું વાંદરું ખાલી જગ્યા છે. નાચે કે ચાલે? નાચે છે. તો અહીં લખો, નનેકાનો નાચ અને એક માત્ર છે. નાચે છે. ચોથું વાંદરું ખાલી જગ્યા છે. ચોથું વાંદરું શું કરે છે? દોડે છે કે નાચે છે? દોડે છે. તો અહીં લખો, દોડે. ચોથું વાંદરું દોડે છે. ચલો આગળ જોઈએ, ચિત્ર જોઈ ગમતા રમકડા પર સાચું કરી એ વિશે કહો. શું આપ્યું છે અહીંયા? ચિત્ર જુઓ અને તમને જે ગમતા હોય તે વાંદરા ઉપર સાચું, જે રમકડા ઉપર સાચું કરો. જો અહીંયા તમને રમકડા આપ્યા છે, બધાને અલગ અલગ ગમતા હોય, જેને જે રમકડા ગમતા હોય તેના વિશે બે વાક્ય કહેવાના છે. તમારી પાસે વિમાન હોય તો એમ કે, મારું વિમાન સેલથી ઉડે છે, હું જેમ કરું તેમ કરે છે, એમ ઢીંગલી કરે. બોલતું વાંદરું હોય તો તેમ બોલે. એમ તમે ચૂક ચૂક ગાડી આપી છે, ઢીંગલી આપી છે, ઢીંગલી આંખ પટપટાવે છે, ઢીંગલીના વાર સુંદર છે, હું ઢીંગલીને કપડાં પહેરાવું છું. એ રીતના તમારે બધાના બબ્બે વાક્ય બોલવાના છે અને તમને જે પણ રમકડું ગમતું હોય ત્યાં સાચું કરવાનું છે. મને આ ત્રણ રમકડાં ગમે છે તો મેં ત્યાં સાચું કર્યું છે. તમને જેટલા રમકડાં ગમતા હોય ત્યાં સાચું કરજો બધા. ચાલો એટલું થઈ જાય એટલે આગળ જોઈએ પેજ નંબર 51. ચલો બધા પેજ નંબર 51 ઉપર આવી ગયા. જોઈએ, ચલો પ્રશ્ન નંબર 14, રમકડા જુઓ તે શાના બન્યા છે તે લખો અને બનાવવા પ્રયત્ન કરો. અહીંયા શું આપ્યું છે? આપણે રમકડા આપ્યા છે તે શેના બન્યા હોય તે જોવાના છે. જુઓ, આ હાથી છે. હાથી શેનો બન્યો હોય? માટીનો કે લાકડાનો? માટીનો. તો અહીંયા જુઓ, માટીનો હાથી. અહીંયા લાકડા અને માટી આપ્યું છે, તેમાંથી આપણે માટી શોધીને અહીંયા લખવાનું છે. ખાલી જગ્યામાં લખો માટી. બધા બાળકો ખાલી જગ્યામાં લખે, માટીનો હાથી. ખાલી જગ્યામાં માટી લખો. ચલો એ જ રીતના અહીંયા હોળી આપી છે, હોળી બનાવી છે બધાએ.
કાપડની હોય કે કાગળની હોય, શેની છે હોળી? અહીંયા કપડાં અને કાગળ લખ્યું છે તો કાગળની છે, તો ખાલી જગ્યામાં તમે લખો કાગળની હોળી, ખાલી જગ્યામાં કાગળ લખો બધા. ચલો એ જ રીતના તમને અહીંયા ઢીંગલી આપી છે, તો ખાલી જગ્યાની ઢીંગલી, લાકડા કે કપડાં, ઢીંગલી શેની હોય બાળકો? લાકડાની હોય કે કપડાંની? કપડાંની. તો તમે ખાલી જગ્યામાં લખો કપડા, કપડાંની ઢીંગલી. એ જ રીતના જોઈએ આગળ શું આપ્યું છે અહીંયા, ઘોડો. કૌંસમાં શું આપ્યું છે? લાકડા અને માટી. તો આ ઘોડો શેનો છે? લાકડાનો. તો તમે ખાલી જગ્યામાં લખો લાકડા, લાકડાનો ઘોડો. બધા ખાલી જગ્યા પૂરીને લખે લાકડા, લાકડાનો ઘોડો. ચલો લખાઈ ગયું બાળકો. આજે આપણે અહીંયા સુધી લખીશું, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, બધાને અહીંયા સુધી પૂર્ણ કરી લેવાનું છે. સમજાઈ ગયું બાળકો? ઓકે, વેરી ગુડ. ચલો જય શ્રી કૃષ્ણ, બધાને અહીંયા સુધી પૂર્ણ કરી લેજો.